नमस्कार जी 24 लाइव न्यूज़ में आपनु स्वागत है। शिक्षण में पण हवे छेतरपिंडी। चांगा में निःशुल्क शिक्षण आपवानी वात करी करोड़ों की डिपोजिट उघरावी सूरतना शाला संचालकोए हाथ अद्धर करी दीधा। आणंद जिल्लाना पेटला तालुकाना चांगा गामे सूरतना 13 शाळाना ट्रस्टीओए करोड़ों रुपयानुं फुलेकू फेरव्यू छे। आ 13 शख्सोए चांगा गामे विद्यालक्ष्मी स्कॉलरशिप योजना जाहेर करी हती, जेमां तमाम विद्यार्थीओने निःशुल्क शिक्षण आपवानी वात करी वालीओने ललचाव्या हता। बादमां सोना स्टेम्प पेपर उपर वालीओना सही सिक्का करावी नोटरी करार करवामां आव्यो हतो अने लाखो रुपया डिपोझिट पेटे लीधा हता। बादमां 13 शख्सोए हाथ अद्धर करी देता वालीओना नाणा फसाई गया हता, जे अंगे वालीओए મહેડાવ પોલીસ મથકે 13 શાળા સંચાલકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પેટલાદના ચાંગા ગામે ચરોતર એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ કાર્યરત વાઇબ્રન્ટ નેશનલ એકેડમી સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાલક્ષ્મી સ્કોલરશિપ નામની અભ્યાસ યોજના ચાલુ કરાઈ હતી, જે અંતર્ગત વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી વગર વ્યાજની ડિપોઝિટ લેવામાં આવી હતી, જે ડિપોઝિટ સામે વિદ્યાર્થીઓને વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડમીમાં નિઃશુલ્ક શિક્ષણ આપવાનું નક્કી કરાયું હતું, જે અંતર્ગત શાળામાં દાખલ કર્યાથી ધોરણ 10 સુધી વિનામૂલ્યે ભણાવવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। આ સિવાય જે વિદ્યાર્થી ચાલુ સ્કૂલેથી ઉઠાવી બીજે એડમિશન કરવા માટે લઈ જાય તો તેઓના વાલીને પણ ભરેલી ડિપોઝિટ રકમ કરાર મુજબ પૂરેપૂરી પરત આપવાની રહેશે તેવી બાહેધરી પણ આપવામાં આવી હતી। આ સ્કીમ હેઠળ ફરિયાદી વિપુલભાઈ વિનુભાઈ પટેલે પોતાની પુત્રીને 2015માં એડમિશન કરાવ્યું હતું અને રૂપિયા 3.80 લાખ ડિપોઝિટ પેટે મૂક્યા હતા। આવી જ રીતે અનેક વાલીઓએ પણ ડિપોઝિટ મૂકી હતી, પરંતુ તેમના કોઈ પણ વિદ્યાર્થીના વાલીને નાણાં પરત કરાયા નથી, જે તમામ ટ્રસ્ટીઓ આજરોજ શાળા સંકુલ ખાતે આવ્યા હોવાની જાણ થતાં 50 જેટલા વાલીઓએ અમારા નાણાં પરત આપોની માંગ સાથે શાળા સંકુલ ખાતે ઓહાપો કર્યો હતો, ત્યારે હાલ વાલીઓના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રિકિન્સે આબેરો રિપોર્ટ પેટલાદ। એકચ્યુઅલી આ વાઇબ્રન્ટ સ્કૂલ ગુજરાતમાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં ચાગા ગામ મુકામે આવેલી છે અને આજથી 7-1 વર્ષ પહેલાં અહીંયા આગળ આ સ્કૂલ ચાલુ થઈ હતી અને એના જે મેનેજમેન્ટ જે મેનેજ કરતા હતા એ બધા સુરતના ટ્રસ્ટીઓ દ્વારા એવી એક સ્કીમ મૂકવામાં આવી કે જેમાં વાલીઓ ડિપોઝિટના નામે 2.5 લાખથી લઈને 4 લાખ રૂપિયા એક સ્ટુડન્ટ દીઠ ઉઘરાયેલા છે અને એના અંતર્ગત એ લોકોએ એડમિશન કરાવ્યા હતા અને એના અંતર્ગત લગભગ 200-250 છોકરાના એડમિશન થયા હશે અને ત્યાર પછી વખતો વખત જતાં હમણાં છેલ્લા 2 વર્ષથી એ લોકોએ ટોટલ પૈસા જ્યારે લોકોને છોકરા બીજે ગયા 10મું ધોરણ પાસ કરીને અથવા તો બીજી સ્કૂલમાં ગયા ત્યારે જે રકમ 100% અમને મળવાપાત્ર હતી તેના નાણાં એ લોકોએ આપવાના બંધ કરી દીધા અને રીતસર વાલીઓ સાથે છેતરપિંડી કરેલી છે અને અમે કમ્પ્લેન કરતા તે લોકો હવે અહીંયા આગળ તો આવતા જ નહીં અને દેખાતા બી નથી અને છેલ્લે કંટારીને વાલીઓએ મેળાવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયેલી છે। પેટલાદ ડિવિઝનના મેળાવ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવેલી છે। આ ફરિયાદમાં જયંતિભાઈ આંબલિયા વત્તા 11 લોકોએ ચરોતર એજ્યુકેશન સોસાયટીના નામે વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડમી નામની એક સંસ્થા ખોલેલી। આ સંસ્થામાં વિદ્યાલક્ષ્મી સ્કોલરશિપના નામે વાલીઓને એવું જણાવવામાં આવેલું કે આપના બાળકને ધોરણ 1-10 સુધી વિનામૂલ્યે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે, તેના બદલામાં વાલીઓએ 3,80,000 વિદ્યાર્થી દીઠ ડિપોઝિટ વગર વ્યાજની કરવાની રહેશે। જો આ બાળક 10મું ધોરણ પાસ થઈ જાય તો આ તમામ ફી અને પરત કરવા તમામ ડિપોઝિટ પરત કરવામાં આવશે। જો વાલી કોઈ કારણોસર બાળકને અધવચ્ચેથી ઉઠાવી લે સ્કૂલમાંથી તો પણ તેમને આ ડિપોઝિટ પરત કરવામાં આવશે। આ કામના ફરિયાદીની દીકરી ધોરણ 10માં પાસ થતાં તેઓ પોતાની આ ડિપોઝિટ લેવા પરત કરતા તેઓએ આનાકાની કરેલી અને બાદમાં આ તમામ આરોપીઓ હાલમાં ગુમ થઈ ગયેલા છે અને આ રીતે અનેક વાલીઓ સાથે છેતરપિંડી થયેલો હોવાનું ધ્યાને આવેલ છે। આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલી છે। હાલ સુધીમાં 25 જેટલા વાલીઓના નિવેદનો લેવામાં આવેલા છે અને આરોપીઓની શોધખોળ ચાલે છે। સર, લગભગ 5 કરોડનું કૌભાંડ છે, શું કહો? જે રીતે
અમે તપાસ હાથ ધરી છે અને વાલીઓ અમારી પાસે આવી રહ્યા છે, તે રીતે અમે તપાસમાં જેટલા પણ ભોગ બનનાર લોકો હશે તે તમામના સ્ટેટમેન્ટ લઈને આ આખું કમાન્ડ બહાર લાવીશું. આ લગભગ આજથી 7-8 વર્ષ પહેલાં આ સ્કીમ આ લોકોએ શરૂ કરેલી અને હમણાં આ બાબત ધ્યાને આવતા વાલીઓએ ગુનો દાખલ કરેલો છે. તમામ આરોપીઓના જે રીતે ફરિયાદ આપવામાં આવેલી છે તે પ્રમાણે સુરતના આરોપીઓ છે. હાલમાં તો અમે તપાસ હાથ ધરી રહેલા છીએ અને જે કોઈ આમાંથી મળશે તેની ઉપરથી અમે કાર્યવાહી કરીશું. તાલુકાના આણંદ જિલ્લાના ચાંગા ગામે આવેલી છે આ સ્કૂલમાં સ્કોલરશીપના નામે લગભગ 3.5-4 લાખ રૂપિયાની સ્કોલરશીપના નામે બધાને ફ્રી એજ્યુકેશન આપવાના નામે બધાના લગભગ 4-5 કરોડ રૂપિયા આવા 150-200 પેરેન્ટ્સ છે જેના છોકરા અહીંયા આગળ મૂક્યા છે અને એ છોકરાને એવી રીતના ફ્રીમાં ભણાવવાના નામે બધો કૌભાંડ કર્યું છે. જે સુરતના 12 જણા જેવા લોકો છે તે લગભગ અત્યારે 2 વર્ષથી ફરાર થઈ ગયા છે અને એવા નામે લીધેલા કે તમારું છોકરું ફ્રીમાં ભણશે, તમે જ્યારે અધવચ્ચેથી કે પૂરા તમે 10મા સુધી ભણાવશો ત્યારે એ રિફંડ આપશે. એ રિફંડ હજુ સુધી કોઈને આપ્યું નથી અને એજ્યુકેશનના નામે તો કૌભાંડ એટલું મોટું એ લોકોએ કર્યું છે કે જે અત્યારે સુરતમાં રહીને શું કારા ધંધા કરે છે કોઈને ખબર પડવા દેતા નથી. અમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાઈ છે, પોલીસ એવું કહે છે કે અમે તપાસ કરીએ છીએ, હવે એ લોકો તો અહીંયા દેખાતા જ નથી ઓલરેડી. અમને મેળો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અમારી તો એટલી અપેક્ષા છે, અત્યારે ઓલરેડી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, 6-10મા ધોરણના છોકરાની સ્કૂલ ચાલુ થઈ, એ અત્યારે સ્કૂલ બંધ છે, એ સ્કૂલ ચાલુ કરે, પ્લસ બીજી કે જેના છોકરા ઉઠાયા છે એના પૈસા રિફંડ આપે. અત્યારે અમારી જે કન્ડિશન છે અમને ખબર છે, અમારું છોકરું અત્યારે બીજે મૂકવું હોય ને તો અમારે વિચાર કરવો પડે, કેમ કે અમે તો લોન લીધી છે, ખેતી લોકોએ વેચીને એવા લોકોએ છોકરા મૂક્યા છે, આજે જે ખેતી અમે બધા ખેડૂત વર્ગના છોકરા મૂક્યા છે તો એ છોકરા ક્યાંથી બીજા પૈસા લાવી શકે.